दमन जिला आदिवासी समाज द्वारा विश्व आदिवासी दिवस पर परियारी पंचायत में रक्तदान शिविर का हुआ आयोजन। मुख्य अतिथि के रूप में सांसद लालूभाई पटेल रहे उपस्थित। आदिवासी समाज ने आवेदन पत्र द्वारा सांसद एवं कलेक्टर अपनी मांगे रजू की। दमन नगरपालिका के अध्यक्ष मुकेश पटेल ने भी किया रक्तदान। सांसद लालूभाई पटेल ने सभी रक्तदाताओं को गुलाब का फूल देकर स्वागत किया। अभिनंदन धन्यवाद आप
દમણ દીવ અને દાદરાગઢના પ્રશાસક ગોળભાઈ પટેલ એમની ટીમ તેમજ આપણા વિસ્તારના કલેક્ટર શ્રી રાકેશ મીનાજી, તમે જો મહામારીમાં જેમણે યોગદાન, કલેક્ટરની ટીમ, ડૉક્ટર્સ, પોલીસ કર્મચારી, સફાઈ કર્મચારી પોતાનો જીવ જોખમમાં મૂકીને ઘરે ઘરે જાય અને આ કોરોના વાયરસ સાથે લડાઈ કરી લોકોની સેવામાં ઉપસ્થિત, એનાથી આપણે બધા આપવું જોઈએ. આપણે તો ઘરમાં રહે ને લડાઈ કરીએ, પણ એ તો બહાર જઈને લડાઈ કરે, એમને બી પ્રાર્થના કરીએ, એમની કોરોનાથી એમનાથી દૂર ભાગે અને સેવામાં તત્પર રહ્યા. ખરેખર આજનો દિવસ આપણા માટે જે બ્લડ ડોનેશનનું જે ભાઈ તમે જે આયોજન કર્યું એ યાદગાર પ્રસંગ રહી જશે. ભાઈ સારું સમજાયું કે કોનું બ્લડ કોને ચડશે ને કોણ જીવશે. બહુ મોટું દાન છે આપણી પાસે, દાન, અન્ન દાન, વસ્ત્રદાન, ભૂમિદાન, જલદાન, કેટલા દાનો છે, તેમાં બધા જ દાન ઉત્તમ ઉત્તમ છે. આપણે આજે દાન કરી રહ્યા આપણે આદિવાસી સમાજ, તમે એમની રાખવાનો વિચાર કે અમે સમાજ છે, અમે ગરીબ છે, અમે ઘોડિયા પડે છે, અમે હડપટી પડે છે, અમે વાલી પડે છે, એ બધું ભૂલી જવાનું. આજે તો આપણી દુનિયા દેશમાં એક સરકાર થઈ ગયા. આજે પહેલે સિક્કલથી પથારે કે આવું સમાજ, પણ આજે તો કોઈ ઓળખાતા બી નથી, પરિવર્તન થઈ ગયું. જ્યાં આદિવાસી સમાજમાં ઘરમાં, ગામમાં, શેરીમાં ભણતર આવ્યું, નોકરી ધંધો એટલા આગળ આવ્યા. આજના વિશ્વ આદિવાસી દિવસ ઉપર દરેક આદિવાસી ભાઈ બહેનોને હું હાર્દિક શુભકામના પાઠવું છું. આજરોજ પૂરા વિશ્વની અંદર COVID-19 કોરોના વાયરસથી દિવસ ઝઝુમી રહ્યો છે ત્યારે અમે દમણ આદિવાસી સમાજ તરફથી આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું હતું. આ બ્લડ બેંકની અંદર અમે સમાજ તરફથી એક ટાર્ગેટ નક્કી રાખવામાં આવેલો હતો કે આપણે 51 બોટલનું રક્તદાન કરવાનું છે. એટલે અમારા સમાજના યુવાન ભાઈ બહેનો 51 ડોનરોએ આજે રક્તદાન કર્યું છે. એમની સાથ સાથે અમારે આદિવાસી વિશ્વ આદિવાસીના દિવસે અમારા સમાજને જે પ્રશ્નો છે એ અમે એક આવેદન બનાવી અમે જે મુખ્ય મહેમાનો છે એમને આપીએ છીએ. આજરોજ અમારા આ કાર્યક્રમમાં દમણ જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને મહેમાન તરીકે આવવાના હતા, પરંતુ કોઈ કારણસર તેઓ નહીં આવ્યા. પરંતુ અમારા દમણ જિલ્લા દમણ દીવના સાંસદ શ્રી લાભભાઈ પટેલ ઉપસ્થિત હતા. અમે એમને એ આવેદન સુપ્રત કર્યું છે. એ આવેદનની અંદર અમે એમને થોડા અમારા મુદ્દાઓ ધ્યાન પર, પ્રશાસકને ધ્યાન પર લાવવા માટે એમને જણાવ્યું છે. એમાં અમે દમણની અંદર જે આદિવાસી ભવન બનાવવામાં આવ્યો છે એ આદિવાસી ભવનની અંદર અન્ય કોઈ સરકારી વિભાગની ઓફિસ કચેરી અંદર નહીં બનાવવામાં આવે અને એ આદિવાસી ભવન દમણ જિલ્લા આદિવાસી સમાજને સુપ્રત કરવામાં આવે. બીજું, આજે COVID-19ની અંદર જે લોકડાઉન ચાલતું હતું, કેટલા લોકો બેરોજગાર થઈ ગયા હતા, ઘરે બેસેલા હતા, એવા સંજોગોમાં ઇલેક્ટ્રિક વિભાગ તરફથી જે લાઇટ બિલોની અંદર પૈસાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે એ પરત લેવામાં આવે અને જે કેન્દ્ર સરકાર જે દમણ દીવ અને બીજી અન્ય કેન્દ્ર શાસિત પ્રદેશોને ખાનગીકરણ કરવાની જે પ્રક્રિયા ચાલી રહી છે એની અંદર દમણ દીવને તાકાત કરવામાં, દમણ દીવની અંદર ખાનગીકરણ ન થાય, એના ખાનગીકરણ થવા પર દમણ જિલ્લા આદિવાસી સમાજનો પૂરેપૂરો વિરોધ છે. દમણની અંદર જે રસ્તા ઉપર રખાતા ધોરો છે એને યોગ્ય પાંજરાપોળ બનાવી અંદર રાખવામાં આવે એ પણ અમે અંદર મુદ્દો લીધો છે. બીજું કે નદી કિનારેની જમીનો છે એ ધોવાણ અટકાવવા માટે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે એ પણ અમે આવેદન પત્રની અંદર આપ્યું છે. તો આ મુદ્દાઓ અમારા અંદર હતા. હું ફરીવાર આપના માધ્યમથી બ્લડ બેંકના કર્મચારીઓનો ધન્યવાદ આપું છું અને પ્રેસ મીડિયાનો પણ આપના માધ્યમ ધન્યવાદ. આદિવાસી રાષ્ટ્રીય દિવસ 9 ઓગસ્ટ પહેલી બેઠક એ 84માં થઈ ગઈ, પછી એને 94માં લાગુ કરવામાં આવી ગયા. જેમણે બેઠક કરીને લાગુ કરી એમને બી અભિનંદન, કેમ કે દર વર્ષે અમે મોટો પ્રોગ્રામ કરતા હતા, અમે કરતા બધા થઈને,
परंतु कोरोना महामारी में कोरोना वायरस देश और दुनिया में फैलाई गयो त्यारे आ प्रोग्राम नानो करियो पंचायत पर करियो अने बधा ज अग्रगण्य उपस्थित छे समाज ना आजे आदिवासी समाज अमारा देश भारत देश ने अंदर रहनी कहनी कला जमीन बचावी पानी बचाव्यु जंगल बचाव्यु आ आदिवासी समाज पर आप कहीं ना कहीं सीखू जो आज आदिवासी समाज अपना प्रधानमंत्री श्री नरेन्द्र भाई मोदी नेतृत्व हेठ दरेक गामडे अंदर शौचालय बनाया स्कूलों बना आदिवासी जे जोती मदद करी आखा देश ने अंदर आदिवासी हिम्मत आपी अने अपना दादा ने दमण दीव प्रसादसिंह पोलभाई पटेले भी जट थे तरह आदिवासी समाज ने घनी हिम्मत आई घना कामों कर दरेक डिपार्टमेंट आदिवासी ने हो तो देश भी चाले आदिवासी घरे जाओ ते एलो प्रेम भाव जो एनी इखालस जो एनी ईमानदारी जो पहला समय में आज आप गाट आखिए घरे पहला समय में तो अमार आदिवासी बीस घर समाज तो अगर जान निकली जाए कोई सारा प्रश्न में घरे कोई नहीं भरोसा आखी भरोसा ने विश्वास पात्र से आदिवासी समाज अमारी तो आज दिवसे प्रमुख धीरूभाई उपप्रमुख भाई भाई विक्रम भाई सरपंच फकीर भाई दिनेश भाई अमरी हाथ जोड़े से आदिवासी समाज ने जे मैंने मेहमान भी आपकी है आवेदन पत्र ये अमे साहब पास जसू अने आग काम करी से आदिवासी समाज एक सारा सारी समाज है एने पोता समाज की पड़ी अच्छा बीजे समाज में भी काम करने की भी चिंता थे आदिवासी समाज की आज भणतर भणतर आई गयू काम धंधो मड़ी गए आदि आदिवासी समाज खाने खा निकली गई पहले बड़ी मैं कीधु पहले भी कि अत्यार तो अपना देश ने दुनिया में समाज पांच ओखाई नहीं बड़े एक सरखा देखाई नाट्यम जे आयोजन करू भाई भाई तमने अभिनंदन ए आप नाट्यम में यादगार पसंद रही जाए कि आज दिवसे एक नाट्यम आयोजन भी करूँ राष्ट्रीय आदिवासी दिवस के अंदर और ये बहुत महत्वपूर्ण काम करूँ कई के आ ब्लड डोनेशन थे जीव बची जैसे कोई मधर बची जैसे कोई माँ बची जाए कोई बहन कोई काको कोई दीकरो कोई भाई कोई मामा कोई सगो तो ये ब्लड कहीं क्या चाली जैसे भाई भाई जीव सारू समझा तो ये बहुत मोटो धर्म कर अपना पेली कहवत है धर्मनी जड़ पाताल सुधी जाए पापनी जड़ हॉस्पिटल में जाए तो आप धर्म की जड़ से अमरी माता समझी जाए आवा विचार राखी दरेक दरेक जगह दरेक पंचायत में दर पांच छ महीने के त्र महीने एक एक अपने प्रोग्राम राखव जो है ब्लड कैम्प कारण कि इन्हें बहुत जरूरी है अपना एक्सिडेंट थे जब जरूर पड़े तरह ब्लड डोनेशन की बहुत जरूर पड़े ये समय अपने बता खाफा मारी तो आ रीते अपने करूँ जो ये तो पची की बात है पर जैसे डिपार्टमेंट आज सहयोग आप तो आप बदम आभार व्यक्त करवा अपने प्रसिद्ध पब्लिक होटेलों भी आज आभार व्यक्त करें टीमों आई आयोजन तमज कलेक्टर साहब आवाना था पर ये कहीं काम निकली गया मैसेज भी आ गया तो आदिवासी जे भी सही धन्यवाद।
होटल रिवांटा, होटलों की दुनिया में एक अनोखा नाम, एन आइडियल डेस्टिनेशन फॉर ऑल योर कॉर्पोरेट एंड फैमिली स्टेज। We have aesthetically designed comfortable and unique interior in our rooms. We have aesthetically designed comfortable and unique interior in restaurant and party hall. लजीज व्यंजनों के शौकीनों के लिए हमारे पास है मल्टीपल कुजीन शेफ्स। आपको फैमिली फ्रेंड्स के साथ पार्टी करना हो, बर्थडे मीटिंग्स या और कोई प्रोग्राम्स अरेंज करने हो या कंफर्टेबल स्टे करना हो तो बेस्ट ऑप्शन इज होटल रिवांटा। एक्सपीरियंस द न्यू लक्जरी विद कंफर्ट एंड क्वालिटी। होटल रिवांटा, 3 बत्ती देवका रोड, नानी दमन। बिजली बचाओ।